સ્વાદના શોખીન અનું સુરત આવું નામ પડે ને એટલે સુરતી ખમણ લોચો અને સેવ ખમણે કે ત્યાંનું સ્ટ્રીટ ફૂડ જ યાદ આવે પણ તો હમણાં મારા સુરતી પાડોશી છે ને એ કેરીના રસ સાથે એક અલગ જ વાનગી આપી ગયા અને કહ્યું કે અમે તો કેરીના રસ સાથે આ ખાઈએ થોડુંક મને નવીન કોમ્બિનેશન લાગ્યું છતાં પણ ચાખતા મજેદાર પણ લાગ્યું તો તેની પાસેથી બીજા સુરતી અલગ અલગ કોમ્બિનેશન મેં જાણ્યા અને મને એમ થયું કે એના જ વિડીયો કેમ ન બનાવું જેથી ખ્યાલ આવે કે અલગ અલગ સિટીમાં કેવા અલગ કોમ્બિનેશનથી વાનગી ખવાતી હોય છે તો સુરતની આ સિરીઝ ચાલુ કરીએ છીએ તેમાં અત્યારે સુરતની જ આ વાનગીના અલગ અલગ કોમ્બિનેશન બતાવીશ આ વિડિયો તો જોજો તેની સાથે એમ પણ મને કહેજો કે તમારા સિટીમાં રેગ્યુલર વાનગી કે ટ્રેડિશન વાનગી કયા અલગ કોમ્બિનેશનથી ખવાય છે બનાવવાની શરૂઆત છે ને તે ઉનાળામાં કેરીની આ સિઝનમાં રસ સાથે ખવાતી સુરતની એક પ્રખ્યાત વાનગીના અનોખા કોમ્બિનેશનથી કરીએ તેના માટે એક કપ ચોખાની કણકી લઈશું અહીં ચોખાની કણકીના બદલે બાસમતી ચોખા વાપરી શકાય આ ચોખામાં અડધો દાળ ઉમેરવાની અને સાથે કપ ચોખાના મિક્સ કરવાના હવે ત્રણેય વસ્તુ ડૂબી જઈને એટલું ચોખ્ખું પાણી ઉમેરી દઈ ઘસી આ બધું સાફ કરી લેવાનું છે એ પછી ડોળા થયેલા આ પાણીને કાઢી લઈએ આ રીતે બે વખત પાણીથી સાફ કરી પછી ધોયેલા દાળ ચોખા અને પવા ડૂબી જઈને એટલું ચોખ્ખું પાણી ઉમેરી દઈશું અને બેથી ત્રણ કલાક ઢાંકણ ઢાંકી પલાળવા રાખીએ અહીં બે કલાક પછી ઢાંકણ ખોલતા દાળ ચોખા છે ને તે એકદમ સરસ પલળી ગયા છે સાઇઝમાં મોટા પણ થયા છે અને પ્રેસ કરતા ટુકડા થઈ જાય છે તો પલાળેલા દાળ ચોખા અને પવાને આ સમયે ઝારા વડે પાણીમાંથી નીતાળતા જઈ અને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાના છે અહીં આપણે પૌવા પણ દાળ ચોખા સાથે પલાળવા સમયે જ ઉમેરી દીધા હોવાથી આ વાનગી એકદમ સોફ્ટ અને ફ્લફી થાય છે હવે સાથે એક કપ ખાટું દહીં પણ ઉમેરશું અને તેની સાથે અડધું કપ પાણી દહીંના કપમાં જ ઉમેરી મિક્સ કરી અને દાળ ચોખામાં ઉમેરી દેવાનું ઝાડનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી પીસેલું એકદમ સ્મૂથ સફેદ બેટર છે ને તેને એક બોળા બાઉલમાં કાઢી લઈશું પીસેલા દાળ ચોખા પૌવાના આ મિશ્રણને ઢાંકણ ઢાંકી લગભગ આઠ કલાક પલાળવા દેવાનું છે જેથી એકદમ સરસ આથો છે ને તે આવી જાય નવ થી દસ કલાક પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ ઉનાળાના કારણે આ બેટરમાં એકદમ સરસ આથો આવી એકદમ સરસ એર બબલ્સ પણ થવા લાગ્યા છે તો આ સમયે તેમાં ત્રણ ટી સ્પૂન આદુ લીલા મરચા અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની તેની સાથે એક ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા પણ ઉમેરી દઈશું સાથે અડધા લીંબુનો રસ ઉપરથી નીચોવી લેવાનો જેથી બેકિંગ સોડા છે ને તે એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય એ પછી ચમચા વડે જ બધું ફેરવતા છે અને મિક્સ કરવાનું છે જેથી દાળ ચોખા અને પૌવાના આથા આપેલા આ મિશ્રણની અંદર ઉમેરેલા મસાલા અને બેકિંગ સોડા સરસ મિક્સ થઈ જાય સતત એક મિનિટ ચલાવતા જઈ આ મિશ્રણ ફૂલી અને એકદમ સરસ ફ્લફી થઈ ઉપર આવી જશે આ સમયે અહીં ઈડલી ઢોકળાના સ્ટીમરની ડીશ લઈ તેમાં તળિયે તેલ લગાવી લેવાનું અને એ પછી બનાવેલા દાળ ચોખાને પૌવાના આ બટરને ડીશમાં સમાઈને તેટલું ઉમેરવાનું છે એ પછી ડીશને થપથપાવી દઈએ જેથી તેની સરફેસ બેલેન્સ થઈ જાય ઉપરથી મરી પાવડર સ્પ્રેડ કરવાનું અને સાથે થોડા એવા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી લઈશું અહીં લીલા મરચાં પસંદ હોય ને તો તેના ટુકડા પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકાય છે તૈયાર થયેલી આ ડીશને ગેસની મીડિયમ ફ્લેમ પર ઇડલી ઢોકળાના સ્ટીમરમાં ગરમ થયેલા પાણી ઉપર ગોઠવી દેવાની છે અહીં એક ડીશ ઉપર તૈયાર કરેલી બીજી ડીશ પણ ગોઠવી દઈએ એ પછી સ્ટીમરનું ઢાંકણ ઢાંકી પંદર મિનિટ સ્ટીમ થવા દઈશું જોઈને ખ્યાલ આવી ગયો ને કે આજે તો આપણે સુરતના પ્રખ્યાત ઈદડા બનાવ્યા છે પણ સાદા બનતા આ ઈદડા સુરતમાં કેરીની આ સિઝનમાં અનોખી રીતે ખવાય છે તેના માટે કેસર કેરી પાણીથી ધોઈ સાફ કરી લીધી છે કેસર કેરીને સૌથી પહેલા આપણે છાલ ઉખાડી લેવાની છે ઉપરથી લીલી લાગતી આ કેસર કેરી છે ને તે છાલ ઉખાડતા જુઓ અંદરથી એકદમ સરસ કેસરી અને મીઠી છે અહીં લીધેલી ત્રણેય કેસર કેરીની છાલ હવે કાઢી લીધી છે તો એક પોળું બાઉલ લઈ તેની અંદર કેરીના નાના મોટા ટુકડા કરી લેવાના છે અહીં પસંદગી પ્રમાણે કોઈ પણ રીતે ટુકડા કરશો તો ચાલશે પણ ગોટલી અલગ કરી લેવાની અહીં મેં આજે આ વાનગીમાં કેસર કેરી વાપરી છે પણ તો તેના બદલે તમારા ઘરમાં આફૂસ કે બીજી કોઈ પણ કેરીનો રસ પસંદ હોય ને તો તે કેરી ઉપયોગમાં લઈ શકાય ત્રણેય કેરીના ટુકડા થઈ જાયને એટલે મિક્સરના લિક્વિડ જારની અંદર આ ટુકડા ઉમેરી દેવાના સાથે તેમાં એક પ્લેટ બરફના ટુકડા પણ ઉમેરી દઈશું અને કેરી જો ખાટી હોય ને તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની અહીં કેરી ખૂબ જ મીઠી છે માટે મેં માત્ર બે ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરી છે હવે જારનું ઢાંકણ બંધ કરી બધું સરસ પીસી એકદમ લિક્વિડી બનાવી લેવાનું છે પીસ્યા પછી બનેલા કેસર કેરીના આ મધ મીઠા રસને હવે એક પોળા બાઉલમાં કાઢી લેવાનું થોડી નવાઈ તો લાગશે પણ તો બનેલો ઠંડો ઠંડો કેરીનો રસ છે ને તે નોર્મલી પૂરી રોટલીની સાથે ખાવાના બદલે સુરતમાં તો ઈદળા સાથે પીડસાય છે અને ખવાય છે અને જે સુરતના નિવાસી હશે તેને ખ્યાલ જ હશે અને આ કેરીનો રસ સુરતની એક બીજી પ્રખ્યાત કઈ વાનગી સાથે ખવાય છે જો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કારણ કે એ કોમ્બિનેશનના રેસિપીનો વિડીયો પણ હવે નેક્સ્ટ આવી જ રહ્યો છે બીજી સાઈડ સ્ટીમ થતા ઈદળાનું ઢાંકણ ખોલી ચપ્પુ વડે ચેક કરતા એકદમ સોફ્ટ બનેલા આ ઈદડા સરસ સ્ટીમ થઈ અને ફૂલી ગયા છે તો સ્ટીમરમાંથી ઈદડાની ડીશ બહાર કાઢી સ્ટેન્ડ પર રાખી અને ઈદડામાંથી વરાળ નીકળવા દઈશું પાંચ મિનિટ પછી હવે વરાળ નીકળ્યા ઈદડા થોડા ઠંડા થઈ ગયા છે તો ચપ્પુ વડે એમાં એક સરખા કટ લગાવી અને ટુકડા કરી લેવાના છે દાળ ચોખાના પરફેક્ટ માપથી બનેલા આ સૂરથી ઈદડા એકદમ રૂ જેવા સફેદ અને સોફ્ટ બન્યા છે બનેલા આ ઈદડા હવે ડીશમાંથી અલગ પણ કરી લઈશું અને એક અલગ જ આ ઈદડા અથાણા માટેનો મસાલો એટલે કે સંભાર પીરસ્યો છે તેની સાથે ઠંડો ઠંડો પાકી કેસર કેરીનો મધ મીઠો રસ પીરસી લેવાનો અને આ રસ સાથે એકદમ સોફ્ટ ફ્લફી ઈદડા પણ પીરસવાના જોતા નવાઈ લાગે છે ને પરંતુ કેરીના રસ સાથે પૂરી કે રોટલી ખાવાના બદલે આ ઈદડા કઈ રીતે ખવાય પણ હા સુરતમાં તો આ રીતે કેરીની સિઝનમાં અને સોફ્ટ સફેદ ઈદડા કેરીના રસમાં બોળી વોળી અને ખવાય સાથે ખાટી કેરીનો સંભાર હોય એટલે એક અવનવા કોમ્બિનેશન ખાવાની મજા આવી જાય મેં આ કોમ્બિનેશન ક્યારેય ટ્રાય નહોતું કર્યું પણ તું એકવાર બનાવી અને ચાખ્યું ને તો ખરેખર ભાવ્યું એટલે થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરું જેથી બધાને આ કોમ્બિનેશનને ખબર પડે અને ફ્રેન્ડ્સ સુરતને આ અનોખા કોમ્બિનેશનની રેસીપી તમને કેવી લાગી ગમી હોય તો લાઇક કરી અને શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતા થોડા દિવસ સુરતની પ્રખ્યાત રેસીપી અને તેના અલગ અલગ કોમ્બિનેશનનો વિડીયો જ આવી રહ્યા છે તો જરૂરથી જોજો આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો